તો રાજ્યમાં હવે ભ્રષ્ટાચારી બાબુઓની ખેર નથી. દાદા બોલાવશે તવાય, ભ્રષ્ટાચારીઓ પર ગાડીઓ કસવાની તૈયારી થઈ ગઈ છે. જી હા, દબાણો પર બુલડોઝર ફેરવ્યા બાદ હવે દાદા ભ્રષ્ટ અધિકારીઓ પર બોલાવી શકે છે તવાય. ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે ભ્રષ્ટાચારી ક્લાસ 1 અધિકારીઓ પર ગાળીઓ કસવાની પૂરેપૂરી તૈયારીમાં છે. ચોમાસુ સત્રમાં રાજ્ય સરકાર ગૃહમાં સુધારા વિધેયક રજૂ કરવા જઈ રહી છે. આ વિધેયક દ્વારા લાંચ રૂશ્વત વિરોધી શાખાને ફ્રી હેન્ડ આપવાની સાથે ભ્રષ્ટ બાબુઓની મિલકત જપ્તી સુધીની જોગવાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. એટલે હવે કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ વર્ગનો હશે, ક્લાસ 1, 2 કે 3 તમામ ઉપર તવાય ભૂપેન્દ્ર પટેલની સરકાર બોલાવશે તેવું નિર્ધારિત કરવામાં આવ્યું છે. કારણ કે છેલ્લા ઘણા દિવસથી આપ જોશો તો અવારનવાર ભ્રષ્ટાચારના કેસ સામે આવ્યા છે અને જે ચક્રવ્યૂહ આપણે બતાવી રહ્યા છે, જો એ ચક્રવ્યૂહ શું છે, એ ચક્રવ્યૂહનું સેન્ટર જે છે તે એક્શન પ્લાન છે. એક્શન પ્લાનમાં શું છે તો 4 મહત્વના મુદ્દા. એક તો એન્ટી કરપ્શન બ્યુરો વધુ મજબૂત થશે, એટલે જો કોઈ પણ ફરિયાદ મળી, પહેલાં પણ તવાઈ બોલાવાઈ હતી પરંતુ હવે વધારે ફોર્સ સાથે સરકારે ગ્રીન સિગ્નલ આપવાની તૈયારી બતાવી છે. નવો કાયદો હોય કે પછી સખત કાર્યવાહીની વાત હોય જેમાં ક્લાસ 1 અધિકારી, આપ ધ્યાનથી સાંભળજો, એટલા માટે કારણ કે સામાન્ય માણસને હંમેશા એવી આશંકા રહેતી હોય છે કે મોટી માછલીઓ છૂટી જાય છે અને એ મોટી માછલીઓ ન છૂટે તે માટે આ એક્શન પ્લાન બનાવાયો છે જેમાં મિલકત પણ જપ્ત થશે. જે કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચારમાં ઝલપાયો એ ક્લાસ 1 અધિકારી પણ કેમ નહીં હોય, તેમના વિરુદ્ધ પણ તવાઈ બોલાવવામાં આવશે. જે સવાલ હંમેશા TV9 પણ ઉઠાવે છે કે મોટી માછલીઓ બચી જતી હોય છે, તે સવાલનો જવાબ કદાચ સરકાર હવે રાજ્યની જનતાને આપવા માંગે છે કે જો કોઈ પણ મોટી માછલી હશે તો તેને છોડવામાં નહીં આવે. ને એટલા માટે આ ચક્રવ્યૂહ અમે બતાવી રહ્યા છે કે જેમાં એક્શન પ્લાનની આસપાસ આપણે તમામ એ મુદ્દાઓ જોવા મળશે કે જેની રાહ સામાન્ય માણસ જોતો હોય છે. કારણ કે નાના અધિકારીઓ કે ક્લાસ 3 સુધી તો તમામ પ્રકારની કાર્યવાહી થાય છે, પણ ક્લાસ 1ની પણ હવે ખેર નથી. કારણ કે ભ્રષ્ટાચારી કોઈ પણ ક્લાસનો હશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને એટલા માટે જ અમે કહી રહ્યા છીએ કે જો આપ ભ્રષ્ટાચારી છો અધિકારી તરીકે પણ તો આપની ખેર નથી. ચાલુ નોકરીએ ભ્રષ્ટાચાર આચરતો કોઈ પણ અધિકારી હશે તેની મિલકત તુરંત જપ્ત થશે. કારણ કે બેનામી સંપત્તિ મોટે ભાગે પરિવારના સભ્યોના નામે પણ મિલકતમાં જ રોકાતી હોય છે અને એટલા માટે તુરંત તેની મિલકત જપ્ત થઈ જશે. સરકાર હવે આ પગલાં લેવા જઈ રહી છે. કેસ એકવાર દાખલ થઈ ગયો જે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કાર્યવાહી બાદ, ત્યારે સરકાર અપ્રમાણસર મિલકત જપ્ત કરી શકશે. જે પ્રકારે આપે સાગઠિયાના કેસમાં જોયું હશે કે તેના સેની પાસે 400% વધુ જે આવક છે તેની 400% વધુ સંપત્તિ હતી. આ તમામ અધિકારીઓ જપ્ત થશે, તેમની મિલકતો, જમીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે. કારણ કે બેનામી સંપત્તિ કોઈ એક મૂળ સ્વરૂપમાં નથી હોતી, અલગ અલગ પ્રકારે જ્યારે ઇન્વેસ્ટ થતું હોય છે ત્યારે જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે. કારણ કે એવું નહીં થાય કે કોઈ પણ વ્યક્તિ જે પ્રોસીડિંગ ચાલે છે તે આરામથી છૂટી જશે. ખાસ કરીને પરિવારજનોને ભળતા નામે ખરીદેલી મિલકતો આ સૌથી મહત્વનો મુદ્દો છે. કારણ કે આ ભ્રષ્ટ અધિકારીઓ પણ જાણે છે કે ક્યાં કોના નામે રોકાણ કરવું અને એટલા માટે પરિવારજનો કે પછી દૂરના પરિવારના સભ્યોના નામે હંમેશા મિલકતો ખરીદાતી હોય છે. આપણે સાગઠિયાના કેસમાં અહીં જે ગોદરેજ ગાર્ડન સિટી અથવા તો અદાણી શાંતિગ્રામના જે ફ્લેટોની વાત આવી તે તેના પરિવારના દૂરના સભ્યોના નામે ઇન્વેસ્ટેડ હતી. અને એટલા માટે આ તમામ બાબતો ખૂબ મહત્વની છે કે જે રાજ્ય સરકાર હવે કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે જો કે 12 વર્ષ પહેલા નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો હતો. આ કાયદો રાજ્ય સરકાર ચાલુ નોકરીએ ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ તેમજ અધિકારી કર્મચારીઓ માટે બનાવી રહી છે.